Hello students, good morning. Today we will study or discuss about introduction of modal auxiliaries verbs. Okay, there are auxiliary and modal auxiliary verbs. અહીંયા તમને auxiliary it means કે કાળને અનુરૂપ, okay, verbને અનુરૂપ, verb form, ક્રિયાપદને અનુરૂપ જે modal auxiliary use થાય છે એ આજે આપણે example સાથે જોવાની છે, એના types જોવાના છે, એનો meaning જોવાનો છે. અહીંયા તમને કીધું છે they are helping verbs, they are not base verbs but they are auxiliary. They have various functions as they show various feelings of a speaker. They are known as modal. They are used for predictions, certainty, obligation or compulsions. Prediction એટલે કે ધારણાઓ, certainty ચોક્કસતા, obligation ઓકે કે નિશ્ચિતતા, compulsion તો આ બધી વસ્તુઓ એ દર્શાવે છે. શેલ કઈ કઈ મોડલ ઓક્ઝિલરીઝ છે જોઈએ. શેલ, વિલ, should, would, can, could, may, might, must, ought, need and dare આની સબ ટાઈપ છે. એ વસ્તુ આપણે સમજશું આગળ. અહીંયા કીધું છે શેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ. ઓકે, આ ધ ઓક્ઝિલરી વર્બ્સ. મોડલ ઓક્ઝિલરી વર્બ્સ આર નોટ મેઇન વર્બ્સ, સો ધે આર નોટ યુઝડ અલોન. ધે આર ઓલવેઝ યુઝડ વિથ અ બેઝ વર્બ. ધે રિમેઇન સેમ According to tenses, they don't change. Okay, tenses, કાળ પ્રમાણે ચેન્જ થતી નથી. They have no past or past participle form. They don't take and or ing. Okay, ed and ing. સૌથી પહેલું કીધું છે shall, will. Both of them simply show strong possibility. They show near future action. Future. ભવિષ્યકાળ માટે થઈને આપણે મોસ્ટલી જોવા જોઈએ છીએ shall, will આવે છે. તો I સાથે I અને V સાથે આવશે shall. You, he, she, its અને ધે સાથે આવશે will. You will, he will, she will, it will, they will. I shall go, we shall go, you will go, he will go, she will go. ઓકે, એ મુજબ આપણે જોશું. I shall go to the museum today. આજે હું મ્યુઝિયમે જઈશ. You will buy some books. You will. તો થોડી બુક ખરીદીશ. નેક્સ્ટ જોઈએ. બટ ઇફ વી યુઝ વિલ વિથ આઈ એન્ડ વી, ઇટ શોઝ સ્ટ્રોંગ ડિટર્મિનેશન ઓફ ધ સ્પીકર. આઈ વિલ ઇન્વાઇટ યુ ઓન માય બર્થડે. વી વિલ વિન ધ કોમ્પિટિશન. આ મુજબ આપણે અહીંયા શું કીધું છે કે શો સ્ટ્રોંગ ડિટર્મિનેશન, જો આ રીતના સેન્ટેન્સ બને તો. એન્ડ ઇફ વી યુઝ શેલ વિથ યુ, he, she, it and they, it express the speaker's promise. સ્પીકર જે વ્યક્તિ બોલનાર છે એનો પ્રોમિસ દર્શાવે છે. ક્યારે? કે જ્યારે યુ, હી, શી, ઇટ અને ધે સાથે શેલ આવે ત્યારે. ઓકે, એવું તમને અહીંયા કહે છે. કમ્પલ્ઝન, થ્રેટ ઓર ડિટર્મિનેશન. થ્રેટ ઇટ મીન્સ કે એક પ્રકારનો ડર હોય, કે કમ્પલ્ઝન. યુ શેલ નોટ ગો આઉટ ઓફ ધ હાઉસ. તારે ઘરની બહાર જવું જોઈએ નહીં. જો એક પ્રકારનો થ્રેટ દર્શાવે છે. ધે શેલ અટેન્ડ ધ ક્લાસીસ. તેઓ ક્લાસીસ અટેન્ડ ઓકે કે ક્લાસીસ અટેન્ડ કરવા. હી શેલ નોટ બ્રેક ધ રૂલ્સ. બ્રેક ધ રૂલ્સ, રૂલ્સને તોડવા જોઈએ નહીં, તોડશે નહીં. ઓકે, તો અહીંયા શેલ. શી શેલ બિહેવ નાવ ઓનવર્ડ્સ. હવે પહેલાં જેવો બિહેવ કરશે. શી એટલે તેણે. તો જો આ મુજબ તમને એવું કીધું છે કે કાંઈ ઓબ્લિગેશન હોય, કાંઈ કમ્પલ્ઝન હોય, કાંઈ ડિટર્મિનેશન હોય, કાંઈ થ્રેટ હોય કે પ્રોમિસ હોય, ત્યારે આવા આઈ, સોરી, હી, શી, ઇટ અને ધે સાથે શેલ આવે છે. નાવ નાવડેઝ ધ યુઝ ઓફ વિલ ઇઝ પોપ્યુલર. મેં તમને અગાઉ પણ કીધું હતું એમ કે નાવડેઝ અત્યારનું જોવા જઈએ તો હાલમાં વિલ વધારે વપરાય છે, પોપ્યુલર છે. મોસ્ટ પીપલ યુઝ વિલ ઇન્સ્ટેડ ઓફ શેલ. શેલ કરતાં વધારે પડતા લોકો વિલ વાપરે છે. દેર ઇઝ અ શોર્ટન્ડ ફોર્મ વિલ ફ્રોમ શેલ એન્ડ વિલ બોથ. ઇટ ડઝ નોટ ઇન્ડિકેટ સ્પેસિફિકલી વોટ ધ સ્પીકર યુઝ. ઇટ મે શેલ ઓર વિલ. આઈ વિલ ટોક ટુ હિમ. શેલ ઓર હિલ, વિલ, ઓકે, નોટ શ્યોર. આમાં આવી રીતે લખીએ તો ઘણા, જો આવી રીતે એના મેસેજ લેંગ્વેજમાં પણ લખતા હોય. યુ વિલ પે ધ ફાઇન. તમારે દંડ ભરવો પડશે. શેલ એન્ડ વિલ કેન બી રિપ્લેસ બી અધર એક્સપ્રેશન. રચના વિલ ફિનિશ હર વર્ક.
रचना विल हैव टू फिनिश हर होमवर्क. रचना इज टू फिनिश हर होमवर्क. तो जो आ त्रणे सेंटेन्स तमने शुं कीधा छे, रचना विल फिनिश हर होमवर्क, रचना तेनू वर्क पूरु करशे. रचना विल हैव टू फिनिश हर होमवर्क, रचना तेनू होमवर्क पूरु करशे ज. रचना इज टू फिनिश हर होमवर्क, रचना एनू होमवर्क पूरु करू. शुड, એની પછીનું આવ્યું છે શુડ, એસ એચ ઓ યુ એલ ડી, અને શુડ વંચાશે. ઇટ હેઝ લેસ પોસિબિલિટી ધેન શેલ કરતાં પોસિબિલિટી શક્યતા કેવી છે, ઓછી છે. વી શેલ બી હેલ્પફુલ ટુ ધેમ, વી શુડ બી હેલ્પફુલ ટુ ધેમ. અહીંયા તમને કીધું છે શેલ કરતાં પોસિબિલિટી ઓછી છે કોઈ પણ વસ્તુની, કોઈ પણ કામની. અહીંયા કીધું છે વી શેલ બી હેલ્પફુલ ટુ ધેમ, અમે તેને મદદરૂપ થશું. વી શુડ બી હેલ્પફુલ ટુ ધેમ, અમે તેને મદદરૂપ થશું. પણ બંનેના મિનિંગ કેવા છે, ડિફર છે. ઇટ શોઝ લિટલ ચાન્સ, ઇટ શોઝ લિટલ ચાન્સ ઓફ સમથિંગ. ઓકે, કાંઈ વસ્તુનો લિટલ ચાન્સ. મેં તમને આમાં પણ કીધું કે થોડો થોડો તફાવત છે. દેન જોઈએ, there is possibility only in conditional clause it is used. કઈ condition એવી હોય ત્યારે એનો ઉપયોગ થાય છે. If he should buy the tickets, we shall go to the theater. If જો તે ટિકિટ ખરીદશે તો અમે થિયેટરમાં જશું. જો કન્ડિશન આવી, મીન્સ ઇટ ડિપેન્ડ્સ અપોન હિઝ બાઇંગ ટિકિટ્સ, દેર આર લિટલ ચાન્સીસ. અહીંયા થોડા ચાન્સીસ રહેલા છે. ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ મોરલ ડ્યુટી ઓર એન ઓબ્લિગેશન. મોરલ ડ્યુટી, ઓકે, કે એક પોતાની જવાબદારી સમજીને કરી શકાય એવો પ્રકાર. યુ શુડ પ્લાન્ટ ટ્રીઝ, તમારે વૃક્ષો વાવવા જોઈએ. ધે શુડ સેવ એનર્જી, તેઓ એનર્જી ઉર્જા બચાવે. It is the past form of shall and use it to turn an indirect statement. He said, I shall walk every day. તેણે કીધું કે હું દરરોજ ચાલું છું. He said that he should walk every day. તેણે એમ કીધું કે તેણે દરરોજ ચાલવું જોઈએ. With a phrase, should like to. We should like to say that we have found it out. Would have. વુડનું શું કીધું છે, ઇટ ઇઝ પાસ ફોર્મ ઓફ વિલ એન્ડ ઇઝ યુઝ ટુ યુઝ ઇન ઇનડાયરેક્ટ સ્પીચ. કિશોર સેડ માય ફાધર વિલ હેલ્પ મી. કિશોર સેડ ધેટ હિઝ ફાધર વુડ હેલ્પ હિમ. ઓકે, ઇફ સમથિંગ હેપન ઇન ટુ ધ પાસ રેગ્યુલરલી, શી વુડ સીઈંગ એન્ડ આઈ લિસન ટુ હર. ઇટ શોઝ ધ સ્પીકર્સ વિલિંગનેસ. I would learn computer as my father wish it. અહીંયા કીધું છે willingness, કે જેવું એણે કર્યું એવું હું કરવા ઈચ્છું છું. એક પ્રકારની શું થઈ, willingness થઈ. ઓકે, તો અહીંયા કીધું છે કે would જે છે એક પ્રકારની willingness દર્શાવે છે. To express a wish, would or would like to. Express wish, કઈ wish તમે express કરો છો. I would keep my promise. I would like to keep my promise. કીપ માય પ્રોમિસ, કે હું મારા પ્રોમિસ, મારા વચનો રાખીશ. ટુ મેક અ રિક્વેસ્ટ. વુડ યુ લાઈક જોઈન ધ કેમ્પ. વુડ યુ ઓપન દેટ વિન્ડો. એક પ્રકારની રિક્વેસ્ટ કરવી હોય, કોઈને વિનંતી કરવી હોય, ત્યારે પણ વુડ વપરાય છે. નેક્સ્ટ જોઈએ, પછી કીધું છે ટુ શો ચોઈસ, ઇટ ઇઝ યુઝ. કંઈ ચોઈસ બતાવે, કોઈ ઓપ્શન બતાવે. વી વુડ સ્ટે ઇન ધ હોમ રાધર દેન સી દેટ ફિલ્મ. અહીંયા તમને જુઓ ચોઈસનું એક્ઝામ્પલ પણ આપી દીધું, સ્ટે હોમ, ક્યાં તો ઘરે રહે છે, ક્યાં તો મૂવી જોવા જાય છે. ઓકે, હવે આવ્યું કેન. કેન ટુ એક્સપ્રેસ ધ સ્પીકર્સ એબિલિટી ટુ ડૂ સર્ટેન થિંગ્સ. આઈ કેન ડિફેક્ટ હિમ. અહીંયા કીધું છે એબિલિટી દર્શાવે છે. કેન એટલે કે કંઈક કરવાની ક્ષમતા દર્શાવી. ઓકે, કંઈક કામ કરવાની એબિલિટી. ટુ ડૂ સર્ટેન થિંગ્સ, સર્ટેન વર્ક્સ. આઈ કેન ડિફેક્ટ હિમ. વી કેન સ્ટોપ હિમ એન્ટરિંગ ધ સ્ટેડિયમ. અમે તેને સ્ટેડિયમની અંદર આવતા પ્રવેશતા રોકી શકીએ છીએ, અથવા તો રોકી શકીએ છીએ. ટાઈમ હેઝ ચેન્જ નાઉ, સો મેની પીપલ હેવ સ્ટાર્ટેડ યુઝિંગ કેન ફોર અ રિક્વેસ્ટ. લોકો કેનનો હવે ટાઈમ ચેન્જ થયો એટલે જેમ જેમ સમય જાય છે એમ એમ ઇંગ્લિશમાં પણ જો લોકો પીપલ ઇમ્પ્રુવમેન્ટ લાવતા જાય છે. ઓકે, લાઈક કેનનો ઉપયોગ અહીંયા આપણે આગળ મેં કીધું કે કંઈ પોસિબિલિટી, કંઈ એબિલિટી ટુ ડૂ સર્ટન થિંગ્સ માટે થાય છે. બટ અહીંયા એમ કીધું છે કે કેન ફોર રિક્વેસ્ટ, કોઈને રિક્વેસ્ટ કરવી હોય તો પણ કેનનો યુઝ થાય છે. જેમ કે, અને એ પણ પ્રશ્ન. ઓકે, પ્રશ્નાર્થ વાક્ય. કેન આઈ ટેક યોર પેન, શું હું તમારી પેન લઈ શકું. કેન આઈ કમ ઇન, શું હું અંદર આવી શકું. ઓકે, અર્લિયર વી યુઝ્ડ મે ફોર ઇટ એન્ડ સ્ટીલ વી યુઝ
still we also use it as well, but it is advised that you use may for permission. Permission લેવી હોય, મંજૂરી લેવી હોય ત્યારે આપણે મે યુઝ કરીએ છીએ. ઓકે, મે આઈ કમ ઇન સર એવું બોલીએ છીએ. હવે કેનનો કોડ જોઈએ. ટુ એક્સપ્રેસ ધ સ્પીકર્સ પાસ્ટ એબિલિટી ટુ ડૂ સર્ટેન થિંગ્સ. સ્પીકરની પાસ્ટ એબિલિટી જોવા માટે થઈને એક્સપ્રેસ કરવા માટે આઈ કુડ ડિફેન્ડ હિમ. સી કુડ મેનેજ યોર હોમ ઇન હર યુથ. ઇટ્સ ફોર રિક્વેસ્ટ લાઈક કેન. કુડ આઈ સે સમથિંગ ઓન ઇટ? કુડ વી ગો ધેર? શું અમે ત્યાં જઈ શકીએ? શું અમે કંઈ કહી શકીએ એના ઉપર? ઓકે, સેમ કેન અને કુડ બંને બોથ આર સિમિલર, પણ ક્યાં કોનો યુઝ થાય એ આપણે ખાસ યાદ રાખવાનું છે. ઇટ્સ પાસ્ટ ટેન્સ ઓફ કેન એન્ડ ઇઝ યુઝ ઇન ઇનડાયરેક્ટ સ્પીચ. ધે સેડ વી કેન પેન્ટ એની હાઉસ. ધે સેડ ધે કુડ પેન્ટ એની હાઉસ. ટુ ઇન્ડિકેટ પોસિબિલિટી આઈ કુડ વિન ઇફ આઈ પ્રેક્ટિસ હાર્ડ. ધે કુડ હાયર અ બસ ઇફ ધે કેમ ટુગેધર. દેન જોઈએ છીએ મેં. ફોર સીકિંગ ઓર ગિવિંગ પરમિશન, કંઈ પરમિશન દેવી હોય એ માટે થઈને, મેં આઈ જોઈન યુ? યસ, યુ મે. એટલે કે શું તમારી સાથે આવી શકું? મેં આઈ સી યોર બુક? નો, યુ મે નોટ. મેં, ઓકે, કે કંઈ પરમિશન લેવી કોઈ આપે છે તમને એ માટે થઈને. ટુ ઇન્ડિકેટ અ વિશ, મેં આઈ હેલ્પ યુ? વિશ એક પ્રકારની ઈચ્છા કે શું હું તમને મદદ કરી શકું. મેં યુ પાસ ધ એક્ઝામ, શું તમે એક્ઝામ પાસ કરી? મેં હી રેસ્ટ ઇન પીસ? મે ગોડ બ્લેસ યુ. ફોર પોસિબિલિટી ઇટ મે રેન ટુડે, હી મે કમ ઇન ધ ઇવનિંગ. અહીંયા પોસિબિલિટી દર્શાવે છે કે કદાચ વરસાદ આવશે. હી મે કમ ઇન ધ ઇવનિંગ, કદાચ તે સાંજે આવશે. હવે માઇટ જોઈએ. લાઈક મે ઇટ એક્સપ્રેસ પોસિબિલિટી, કઈ શક્યતાઓ દર્શાવે છે, બટ ધ ઇન્ટેન્સિટી ઇઝ મોર ડાઉટફુલ. મીન્સ માઇટ શોઝ લિટલ પોસિબિલિટી વાઇલ મે ઇઝ શોઈંગ સમ વોટ મોર. He may go to his village. Chances are there. અહીંયા ચાન્સીસ રહેલા છે. He might go to his village. કદાચ બંનેમાં આવશે, કદાચ, પણ બંનેની પોસિબિલિટી જુઓ. મે જ્યારે આવે છે ત્યારે એની ચાન્સીસ, એની પોસિબિલિટી વધારે હોય છે. જ્યારે માઇટ હોય છે ત્યારે એના ચાન્સીસ ઓછા હોય છે. ટુ એક્સપ્રેસ મોર પોલાઇટનેસ અથવા તો રિપ્રોચ. ઓકે, ઇફ આઈ માઇટ પુટ ઇઝન્ટ ટફ ટુ ડૂ. In that case, you might make improvements. Past of may. I said, Jiten, you may speak now. I said that Jiten might speak then. Okay, તો જો એકમાં મે, એમાં પોસિબિલિટી ચાન્સીસ વધારે છે, માઇટમાં ચાન્સીસ ઓછા છે. ઓકે, તો આ તો વાત કરી આપણે મોડેલ ઓક્ઝિલરીઝની. હવે એના સબ ટાઈપ જોઈએ. એના સબ ટાઈપ કયા કયા કીધા હતા? તો કે ડેર છે, નીટ છે. ઓકે, એ વસ્તુ આજે જોઈશું. ખાસ તમને એ પણ કીધું કે વોટ આર મોડલ્સ. મોડલ્સ એટલે શું? તો કે મોડલ્સ આર મોડલ ઓક્ઝિલરી વર્બ્સ આર યુઝ ટુ ચેન્જ ધ મીનિંગ ઓફ અધર વર્બ્સ. બીજા ક્રિયાપદનો મીનિંગ ચેન્જ કરી શકે છે. ઇટ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ ધ મૂડ ઓર એટીટ્યૂડ ઓફ અ સ્પીકર. મૂડ અને એટીટ્યૂડ સ્પીકર, ઓકે, જે વ્યક્તિ બોલે છે, સ્પીકર છે, એનો મૂડ અને એટીટ્યૂડ ચેન્જ કરવામાં હેલ્પફુલ થાય. ઇઝ લિસ્ટ ઓફ મોડલ વર્બ્સ લાઈક વિલ, શેલ, વુડ, એ આપણે સ્ટડી કર્યું. બટ અહીંયા સેમી મોડલ ઓક્ઝિલરી કઈ કઈ કીધી છે એ સ્ટડી કરવાની છે. ડેર, નીડ, યુઝ ટુ ને ઓટ ટુ. ઓકે, આ દરેક વસ્તુ અત્યારે જોઈશું. લેટ સ્ટાર્ટ. સ્ટાર્ટ કરીએ મસ્ટથી. શોઝ સ્ટ્રોંગ વિલ. આઈ મસ્ટ હેલ્પ માય પેરેન્ટ્સ ઇન ધેર ડેઇલી વર્ક. સ્ટ્રોંગ વસ્તુ બતાવે છે કે હું મારા મમ્મી પપ્પાને એના દરરોજ કામમાં મદદ કરીશ. આઈ મસ્ટ લર્ન ઇંગ્લિશ, હું ઇંગ્લિશ શીખીશ. ફોર સ્ટ્રોંગર પોસિબિલિટી મોર સ્ટ્રોંગ ધેન શુડ હી મસ્ટ બી અ રાઇટર. ઓકે, અહીંયા તમને શું કીધું છે કે શુડ કરતાં પણ મસ્ટની પોસિબિલિટી એ સ્ટ્રોંગ છે. ફોર નેસેસરી યુ મસ્ટ વેક અપ અર્લી ટુ કેચ ધ ટ્રેન. વી મસ્ટ ઇન્વેન્ટ ન્યૂ મેડિસિન્સ ફોર ડાયાબિટીસ. અહીંયા તમને શું કીધું છે કે કઈ વસ્તુઓ તમારે આમ કરવી જોઈએ જ. પર્ટિક્યુલર કોઈ બાઉન્ડ્રી આપી છે, કોઈ રૂલ કીધો છે, કોઈ રેગ્યુલેશન છે, એને ફોલો કરવો છે કે આ વસ્તુ તમારે કરવી જોઈએ
તે માટે થઈને તમને શું આપ્યું, મસ્ટ આપ્યું છે. અહીંયા કીધું છે યુ મસ્ટ વેક અપ અર્લી ટુ કેચ ધ ટ્રેન, તારે ટ્રેન પકડવા માટે વહેલા ઉઠવું પડશે જ, જોઈએ જ. વી મસ્ટ ઇન્વેન્ટ ન્યૂ મેડિસિન ફોર ડાયાબિટીસ, ડાયાબિટીસ માટે આપણે નવી દવાઓ બનાવવી જોઈએ જ. ટુ એક્સપ્રેસ અ કમ્પલસરી થિંગ્સ, અ ડ્યુટી ઓર ઓબ્લિગેશન, વી મસ્ટ ફાઇટ ફોર અવર શેર. ધ સિટીઝન્સ મસ્ટ કોઓપરેટ ધ ક્લીનનેસ મૂવમેન્ટ. ઓકે, સ્વચ્છતાની જે મૂવમેન્ટ, જે ચળવળ ચાલતી હોય એમાં સિટીઝનને, ઓલ્ડ એજ, ઘરડા લોકોને એમાં કોઓપરેટ, એમાં સહકાર આપવો જોઈએ જ. વી મસ્ટ પ્રેઇઝ ધ બ્યુટી ઓફ ગોડ, ભગવાનની જે, કુદરતની જે સુંદરતા ભગવાને જે અર્પણ કરેલી છે, ઓકે, એને આપણે પ્રેઇઝ, એના વખાણ કરવા જોઈએ જ. આર્ટ, ઇફ વી હેવ ટુ શો ઓર્ડર ઓફ સ્ટ્રેન્થ, વી કેન પુટ ઇટ ઇન ધીસ એસેન્ડિંગ ઓર્ડર, એસેન્ડિંગ, ઓકે, કે ચડતા ક્રમમાં. પહેલાં ઓર્ડર આવે, પહેલાં શું આવશે, શુડ આવશે, ઓટ આવશે, અને પછી મસ્ટ આવશે. ઇટ મીન્સ ઓટ ઇઝ સ્ટ્રોંગર ધેન શુડ બટ નોટ સ્ટ્રોંગ એઝ મસ્ટ. ઓટ જે છે, બરાબર, આ જે શબ્દ આપ્યો ઓટ, એમાં પણ પોસિબિલિટી દર્શાવે છે, એમાં પણ તમને મંજૂરી આપે છે, ઓકે, પરમિશન દર્શાવે છે, બટ એ શુડ કરતાં સ્ટ્રોંગ છે, પણ મસ્ટ કરતાં સ્ટ્રોંગ નથી. ઓટ શોઝ વેરિયસ થિંગ્સ લાઇક ડ્યુટી, ઓબ્લિગેશન, નેસેસિટી, ઓકે, જરૂરિયાત. વી ઓટ ટુ રિસ્પેક્ટ અવર જુનિયર્સ એઝ વેલ, આપણી ડ્યુટી છે કે આપણા જુનિયર્સ છે, આપણે ની રિસ્પેક્ટ કરવી જોઈએ આપણા જુનિયર્સની પણ. વી ઓટ સર્વ ફોર ધ ગુડ કોઝિસ ઓફ ધ કન્ટ્રી, મોરલ ઓબ્લિગેશન, આપણી પોતાની ડ્યુટી છે, પોતાની રિસ્પોન્સિબિલિટી છે, એમ સમજીને આપણે પણ આપણા કન્ટ્રી, આપણા દેશને સર્વ, સેવા આપવી જોઈએ. સર્વ ફોર ધ ગુડ કોઝિસ, સારા કારણો આપણે દેશને અર્પણ કરવા જોઈએ. વી ઓટ ટુ એક્સપાન્ડ અવર લાઇબ્રેરી, નેસેસિટી, એક્સપાન્ડ એટલે કે વધારવી, મોટી કરવી, આપણે આપણી લાઇબ્રેરી વધારવી જોઈએ, જરૂરિયાત છે. હવે નીડ આવ્યું, NEED, એની જ ગુજરાતી નીડ થશે. નીડ એટલે જરૂરિયાત. ધીસ ઇઝ અ વર્ડ એક્ટ્સ એઝ અ બેઝ ફોર્મ એઝ વેલ એઝ અ મોડેલ. નીડ એટલે કે જરૂરિયાત. ઇટ ઇઝ યુઝ એઝ માઇન્ડ બેઝ વર્બ, ઇટ કેન ચેન્જ અકોર્ડિંગ ટુ ટેન્સ, પર્સન્સ એન્ડ સિંગ્યુલર ઓર પ્લુરલ. નીડ મીન્સ રિક્વાયર. વી નીડ ગુડ પીપલ, આઈ નીડ સમ ફર્નિચર, ધે નીડ એન આસિસ્ટન્ટ. ઇટ મીન્સ નીડ એટલે શું, જરૂર. એઝ એન ઓક્ઝિલરી મોસ્ટલી નીડ ટેક્સ નોટ વિથ ઇટ, હી નીડ નોટ મેન્શન ફેક્ચ્યુઅલ થિંગ, વી નીડ નોટ સે સચ અ થિંગ. ઇટ ઇઝ યુઝ વિથ ઓનલી એન હાર્ડલી, આઈ નીડ હાર્ડલી રિફર દેટ ઇટ ઇઝ પબ્લિશ ઇન અ બુક, આઈ નીડ ઓનલી ટુ સે દેટ ઇટ વોઝ હિઝ વર્ચ્યુ. ઇટ મીન્સ કે જે વસ્તુની જરૂર છે, વસ્તુ આપણે ઓનલી કહીએ છીએ, માત્ર કહેવા માંગીએ છીએ, ત્યારે નીડનો ઉપયોગ થાય. ડેર એટલે એક પ્રકારની હિંમત. ધ વર્ડ ડેર મીન્સ ટુ શો કરેજ, કરેજ એક પ્રકારની હિંમત દર્શાવે છે. ટુ ઓર ચેલેન્જ, ફેસ એનીથિંગ બોલ્ડલી ઓર ડેફિંગ. ડેર ઇઝ બોથ બેઝ ફોર્મ એન્ડ એન ઓક્ઝિલરી, હી ડેર્સ ટુ ફાઇટ વિથ યુ, they dare not to attack us, we dare to show our strength, I do not dare to be with you him. અહીંયા ડેર એટલે કે એક પ્રકારની સ્ટ્રેન્થ, એક પ્રકારની હિંમત. એઝ એન ઓક્ઝિલરી ઇટ ટેક્સ નોટ વિથ ઇટ, હી ડેર્સ નોટ ટુ ઓપન ધ ડોર, યુ ડેર નોટ કમ હિયર ટુ શો, પરહેપ્સ આઈ ડેર વર્ક અકોર્ડિંગ ટુ પોલિસી, આઈ ધે ડેર ટુ ક્રોસ ધ રિવર. તે લોકોમાં હિંમત છે કે એ લોકો નદી પસાર કરી શકે. ઓકે, તો આ મુજબની મોડલ ઓક્ઝિલરીઝ આપણે આજે સ્ટડી કરી. હવે આગળ પાછું જોઈએ છીએ. સી, અગેન મેં કીધું એમ કે પોસિબિલિટી, એનો પોઝિટિવ સેન્ટેન્સ, નેગેટિવ સેન્ટેન્સ, ઇટ મે રેઇન, ઇટ માઇટ રેઇન. અહીંયા પોસિબિલિટી મેમાં વધારે છે, માઇટમાં ઓછી છે. ઇટ મે નોટ રે, ઇટ મે, સોરી, ઇટ માઇટ નોટ રે. મે આપણે બંનેનું જોયું, એકનું જોઈએ છીએ. મે આઈ કમ ઇન, યુ મે કમ ઇન, યુ મે નોટ કમ ઇન. ઓકે, પોઝિટિવ સેન્ટેન્સ ને નેગેટિવ સેન્ટેન્સ બંને બનાવ્યા. મે એન્ડ માઇટ, અહીંયા શું કીધું છે, પર્પસ દર્શાવે છે, એક પ્રકારની પ્રેયર પણ દર્શાવે છે, વિશ, કોઈને વિશ કરી. આગળ મેં કીધું એમ કે એક પ્રકારની આપણી પ્રેયર, આપણી વિશ, ગુડ વિશીસ, કે મે યુ લીવ લોંગ એન્ડ પ્રોસ્પરસ, મે યુ એન્જોય ઓલ ધ હેપીનેસ. અહીંયા પર્પસ કીધો છે કે માઇક વર્ક્સ હાર્ડ સો ધેટ હી મે ક્લિયર હિઝ એક્ઝામ. અહીંયા એક પર્પસ, એક હેતુ દર્શાવ્યો છે, હેતુ દર્શાવવા માટે પણ મે અને માઇટનો ઉપયોગ થાય છે. દેન અહીંયા જો અગેન તમને કીધું છે પોઝિટિવ અને નેગેટિવ સેન્ટેન્સ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે માઇટ આઈ હેવ પાસ્ટ, બરાબર. C,
સેમ અહીંયા કેનની વાત કરી છે. એબિલિટી, પોઝિટિવ, નેગેટિવ સેન્ટેન્સ, ઇન્ટરોગેટિવ, ઇન્ટરોગેટિવ નેગેટિવ સેન્ટેન્સ. આઈ કેન રાઇટ ઇંગ્લિશ વેલ. પોઝિટિવ સેન્ટેન્સ, આઈ કેન નોટ રાઇટ ઇંગ્લિશ વેલ. નેગેટિવ સેન્ટેન્સ, આઈ કેન રાઇટ ઇંગ્લિશ વેલ. સોરી, કેન આઈ રાઇટ ઇંગ્લિશ વેલ. ઇન્ટરોગેટિવ, કેન આઈ નોટ રાઇટ ઇંગ્લિશ વેલ. આ ઇન્ટરોગેટિવ નેગેટિવ સેન્ટેન્સ. તો કેન, પોસિબિલિટી, સેમ અહીંયા એના પ્રકાર કેવી રીતે વાક્ય બને. સેમ કેનનો ઉપયોગ તો કે કોઈ ઓર્ડર છે, કોઈ પરમિશન માટે પણ કેન યુઝ થાય છે. કેનનું યસ, યુ કેન લીવ ના, યુ કેન ટેક માય સીડી. ધીસ ઇઝ સેન્ટેન્સ. ધીસ સેન્ટેન્સ કેન આઈ યુઝ એઝ એન અલ્ટરનેટિવ ટુ મે. અહીંયા અલ્ટરનેટિવ અવેજી પણ દર્શાવે છે. ગુડ. પોલાઇટ રિક્વેસ્ટ. પોલાઇટ એટલે કે વિનમ્ર. ઓકે, વિનમ્રતા ભર્યું એક રિક્વેસ્ટ છે કે કુડ યુ પ્લીઝ રીડ ધીસ ફોર મી. શું તમે મારા માટે વાંચી શકશો? કુડ યુ પ્લીઝ લેન્ડ મી યોર બુક. શું તમે મને તમારી બુક ઉધાર આપશો? પોસિબિલિટી. હુ ઇઝ હી? હી કુડ બી હર ફાધર. હાઉ ઓલ્ડ ઇઝ યોર અંકલ? માય અંકલ કુડ બી 60. અહીંયા તમને પ્રશ્ન પૂછ્યો છે, સેમ અહીંયા આપણે એનો આન્સર કેન કુડ વડે. હી કુડ બી હર ફાધર, કદાચ એ એના પપ્પા હોવા જોઈએ. કુડ, પોસિબિલિટી. ઓકે, અહીંયા કીધું છે હાઉ ઓલ્ડ ઇઝ યોર અંકલ, તમારા અંકલ કેટલા વર્ષના છે? તો અહીંયા અગેન પોસિબિલિટી, માય અંકલ કુડ બી 60, કદાચ એ 60 વર્ષના હશે. તો આ મુજબ આપણે આ દરેક વાક્યો જોયા છીએ. જુઓ, તમારે પણ આ મુજબ દરેક વાક્યો સમજવાના છે, લખવાનું છે દરેક વિશે અને યાદ રાખવાનું છે. અગેન તમને કહું છું કે એક એક્સ્ટ્રા પણ વિડીયો છે એની સાથે છે, એ વિડીયો પણ પૂરો વિડીયો જોજો અને સમજજો. દરેકને એક્ઝામ્પલ જાતે લખવાની ટ્રાય કરો. ઓકે, તો હવે નેક્સ્ટ લેક્ચરમાં નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી હસતા રહો અને ખુશ રહો. બાય બાય, ટેક કેર. Modal verbs. Type. Modal verbs. Examples. Ability. Permission. Advice. Obligation. Possibility. Can, could. David can speak 3 languages. He could speak fluent French when he was 5. Can, could, or may. Can I sit in that chair, please? Could I open the window? May I borrow your dictionary? Should. You should visit your dentist at least 2x a year. You should try to lose weight. Must or have to. I must memorize all of these rules about tenses. You have to take off your shoes before you get into the mosque. Might, may, could, or can. It looks nice, but it might be very expensive. Richard may be coming to see us tomorrow.
modal verbs asking permission. Modal verbs asking permission. Informal. Can I borrow your pen for a minute? Can I speak to John Wilson? Polite. Could. Could I please have a glass of beer? Could I open the window? Formal. May. May I ask a question, please? May we go home now? Polite. Would you mind if I asked you something?